નમસ્કાર. શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય સંસ્કૃત, ધોરણ 9, ગદ્ય 3, પરમ નિદાનમ કહો શ્રેષ્ઠ ખજાનો કયો, એ આપણે આગળ વિડીયો લેક્ચરમાં એની સમજૂતી મેળવી. હવે આપણે એ પાઠનું ભાષાંતર સાથે આપણે જોઈએ. પરમ નિદાનમ કહો, પરમ એટલે થાય શ્રેષ્ઠ, નિદાનમ એટલે ખજાનો, કહ એટલે કયો, શ્રેષ્ઠ ખજાનો કયો. રાજા ભોજ છે, જે આ પરમ નિદાનમ કહ છે એ પાઠ છે રાજા ભોજ રચિત ભોજ પ્રબંધમાંથી લેવામાં આવેલો છે. ભોજ પ્રબંધમાં રાજા ભોજની અનેક પ્રકારની વાર્તાઓ છે એ રજૂઆત કરેલી છે. એમાંની એક વાર્તા છે આપને અહીં આપવામાં આવેલી છે. આ પાઠમાં રાજા ભોજ અને યુવકનો, જ્ઞાની યુવાન છે એને બંને વચ્ચેનો સંવાદ છે એ રજૂઆત થયેલો છે. બંને જ્ઞાની છે અને જ્ઞાનના ઉત્તરોત્તર બંને જવાબ આપે છે. રાજા ભોજ છે એ વિદ્વાનોની પરીક્ષામાં પરખ લેવામાં ખૂબ જ કુશળ હતા. એટલા માટે દેશથી અનેક યુવાનો કે અનેક જ્ઞાની લોકો છે એ રાજા ભોજ પાસે આવતા, અને રાજા ભોજ છે એ જ્ઞાની વ્યક્તિને ઓળખી અને પરીક્ષા લઈ પરખ કરી અને એના પોતાના જે રાજ્યમાં છે એને માન સન્માન સાથે સ્થાન આપતા અને ઇનામો છે એ આપતા હતા. એમાં રાજા ભોજ છે એને એક નવો યુવાન છે પોતાનો જે મહેલ છે એમાં જ્યારે ઝરૂખામાં ઊભા હોય ત્યારે એક જ્ઞાની યુવાન એને મળે છે. અને જે યુવાન છે ને બંને વચ્ચેનો જે વાણીની રમત કેવી એકબીજા પોતાનું જ્ઞાન છે ઉત્તરોત્તર બતાવે છે એ આપણે અહીં બતાવવામાં આવેલું છે. અને રાજા ભોજ છે એ કેવી રીતના એની રજૂઆત કરે છે અને સામે યુવાન પણ પોતાનું જ્ઞાન કેવી રીતના પ્રગટ કરે છે અને ચતુરાઈથી કેવા જવાબ આપે છે અને રાજાનું જ્ઞાન પારખે છે અને પારખીને છેલ્લે સંતોષ આવતા જ્યારે વાત અટકે છે અને ખરેખર સંતોષનો હંમેશા સુખી કહેવાય છે એ પ્રમાણે આ યુવાન પણ છે એ પોતાનું જ્ઞાન અને જ્ઞાનને કારણે રાજા ભોજ છે એને ખૂબ જ એને એની જ્ઞાનને કારણે ઓળખી જાય છે અને એના જ્ઞાનને જ કારણે એ યુવાનને છે એ માન સન્માન આપી અને પોતાના રાજ્યમાં આવકારે છે. એને કહે છે ધારાનગરીમાં તારું સ્વાગત છે. અને આ પાઠ છે હવે આપણે ભાષાંતર સાથે આપણે હવે જોઈએ. પરમ નિદાનમ કહો. હવે આપણે આગળ આ પરમ નિદાનમ કહો શ્રેષ્ઠ ખજાનો કયો એ પાઠ જોઈએ. પરમ એટલે થાય શ્રેષ્ઠ, નિદાનમ એટલે ખજાનો, અને કહો એટલે કયો. ભોજઃ નામઃ નૃપતિઃ વિદ્યાપ્રિયઃ કલાપ્રિયઃ પ્રજાપ્રિયઃ ચ આસીતઃ. ભોજ એટલે રાજા ભોજ, નામ એટલે નામના, નૃપતિ એટલે થાય રાજા, ભોપાલ એટલે પણ શું થાય રાજા, એટલે જે નૃપ એટલે પણ રાજા. કે ભોજ નામના જે રાજા છે એ વિદ્યાપ્રેમી કલાપ્રેમી અને પ્રજાપ્રિય આસીત એટલે કે હતા. અતઃ તસ્ય રાજ્યસભાયાં દૂરદેશાત અનેકે વિદ્યાવિશારદા પંડિતા સમગચ્છંતિ સ્મ. કે અતઃ આથી તે રાજ્યસભામાં દૂર દૂર દેશથી અનેક વિદ્યાવિશારદ એટલે કે વિદ્યામાં જે નિપુણ વ્યક્તિ હતા, જે વિદ્યામાં જે નિપુણ વ્યક્તિ હતા એવા પંડિત એટલે કે જ્ઞાની વ્યક્તિ છે સમગચ્છંતિ એટલે કે આવતા હતા. અહીંયા સ્મનો ઉપયોગ આપણે બતાવેલો છે. કોઈપણ ક્રિયાપદની પાછળ સ્મ લાગે એનો ઉપયોગ કેવી રીતના કરવો એ આપણે આગળ છે એ ગ્રામરના ટોપિકમાં જોશું. સ્મ છે એ ભૂતકાળ દર્શાવવા માટે ખાસ કરીને સંસ્કૃતમાં વપરાય છે. આગળ રાજા ભોજ છે એને કહે છે કે એ વિદ્યાપ્રેમી કલાપ્રેમી અને પ્રજાપ્રેમી જે રાજા હતા અને દૂર દૂર દેશમાં એને વિદ્યા નિપુણમાં જે પંડિતો હતા એ રાજા ભોજને ત્યાં આવતા હતા. એકદા ભોજઃ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટઃ આસીત. એકદા એટલે એકવાર રાજા ભોજ પ્રાસાદસ્ય, પ્રાસાદ એટલે થાય મહેલ અને ગવાક્ષ્ય એટલે ઝરૂખો, ઉપવિષ્ટઃ એટલે ઊભા, આસીત એટલે કે હતા.
એકવાર રાજા ભોજ પ્રાસાદસ્ય શ્ય એટલે થાય નો ની નું ના છઠ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ આપણે અહીં આપવામાં આવેલું છે. એમ વિભક્તિ સંધિ સમાસ વિરુદ્ધાર્થી જે કારકો છે એનો ઉપયોગ પણ સાથે શીખશું એટલે વ્યાકરણ છે એ પણ આપણે સાથે આવડી જાય. સંસ્કૃતમાં વ્યાકરણનું મહત્ત્વ ખૂબ જ છે અને સાથે સાથે શીખશું તો ઝડપથી આપણે આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો એ કહે છે કે એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત. એકવાર રાજા ભોજ પ્રાસાદ એટલે થાય મહેલ અને ગવાક્ષ એટલે કે ઝરૂખામાં ઉપવિષ્ટ આસીત ઊભા હતા. એકવાર રાજા ભોજ ઝરૂખામાં ઊભા હતા મહેલના ઝરૂખામાં ઊભા હતા. સહ માર્ગે એકમ નવગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતી. સહ એટલે તે એટલે કોણ રાજાએ માર્ગે એટલે કે રસ્તામાં એક નવ એટલે નવા ગંતુકમ એટલે આવેલા એક નવા આવેલા અનભિજ્ઞમ અભિજ્ઞમ એટલે જાણતું અને અનભિજ્ઞમ એટલે શું થાય અજાણ્યું કે અનભિજ્ઞમ એટલે કે નવા અજાણ્યા યુવકને પશ્યતી એટલે કે જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતું કે તેનો પરિચય જાણીને સતમ પ્રાસદે આહ્યતી આહ્યતી એટલે કે બોલાવે છે. તસ્ય પરિચયમ જ્ઞાતું તેનો પરિચય જાણીને સહ એટલે તે રાજા ભોજ તમ પ્રસાદે આહ્યતી તમ એટલે તેને પ્રાસાદે પ્રાસાદે એટલે શું થાય મહેલ મહેલમાં આહ્યતી એટલે કે બોલાવે છે. તેનો પરિચય જાણીને તેને મહેલમાં બોલાવે છે. તતઃ તયો મધ્યે એવમ વાર્તાલાપમ સંજાતઃ. તતઃ એટલે તત એટલે પછી તયો એટલે બે બંનેની મધ્ય એટલે કે વચ્ચે એવમ વાર્તાલાપમ સંજાતઃ બંને વચ્ચે વાર્તાલાપ થયો. હવે રાજા ભોજ અને યુવક વચ્ચે કેવો વિવાદ ચાલે છે અને બંને વચ્ચે કેવો સંવાદ છે બંને ઉપરોપર જ્ઞાનની સાથે જ્ઞાન બંને રજૂઆત કરે છે અને વાણીની રમત કેવી રમે છે એ આપણે હવે જોઈએ. રાજા ભોજ છે એને કહે છે ભગવાન કહ વર્તતે ભગવાન એટલે કે આપ કોણ છો. ત્યારે યુવક એને કહે છે કે અહમ ઘટ પંડિત અસ્મિ. અસ્મિ એટલે થાય છું છું. અહમ એટલે હું ઘટ પંડિત એટલે ઘટ એટલે ઘટ એટલે થાય ઘડો પંડિત એટલે કે પંડિત હું ઘટ પંડિત છું. ઘટ પંડિત એવું એને કહે છે કે મારું નામ ઘટ પંડિત છે. તો રાજા ભોજન કહે છે ઘટ પંડિત કેમ નામ ઘટ પંડિત હતી. રાજા પંડિત રાજા ભોજ કહે છે ઘટ પંડિત એવું નામ કેમ. તો યુવક છે એને જવાબ આપીને કહે છે કે યથા ઘટે ઘટે એટલે હું થાય ઘટો એટલે થાય ઘડો અને કુંભ પણ એનું સમાનાર્થી થાય કે યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતી કે જેમ ઘડામાં પરિપૂર્ણમ એટલે કે પૂરેપૂરું જલમ એટલે થાય પાણી જલમના સમાનાર્થી નીરમ તોયમ સલિલમ એ બધા જળના સમાનાર્થી છે. જલમ એટલે થાય પાણી કે તિષ્ઠતી એટલે કે રહેવું કે જેમ ઘડામાં પૂરેપૂરું પાણી રહેલું હોય તથા એવ સંધિ છૂટી પડશે કે તેવી જ રીતે મય એટલે મારામાં પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન છે. અતઃ આથી અહમ સ્વ આત્મનમ ઘટ પંડિતમ મન્યે આથી મારી જાતને હું ઘટ પંડિત માનું છું. હવે રાજા ભોજ છે એ રાજા એ યુવાન સાથે ફરીથી એની સાથે વાત કરે છે. કેવી રીતના વાતચીત કરે છે તો એને કહે છે યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતી એની સાથે વાત કરી લીધી કે મારા જેમ ઘડામાં પૂરેપૂરું પાણી ભરેલું એમ યુવક કહે છે એમ મારામાં પણ શું છે પૂરેપૂરું જ્ઞાન હોવાથી મારી જાતને હું પૂર્ણ જ્ઞાની માનું છું. હવે રાજા ભોજ છે એની સાથે વાતચીત કરતાં આગળ વિવાદ એની સાથે રજૂઆત કરે છે એને જવાબ આપે છે. યુવકસ્ય ગર્વપૂર્ણમ ઉક્તિ શ્રુત્વા સ્વ આત્મનમ તથા અધિપ્યક્તમ અહંકારેણ સહ કે યુવકની ગર્વપૂર્ણની યુક્તિ જે યુવકની જે કાંઈ ગર્વ અભિમાન સાથે જે કાંઈ બોલે છે એ ઉક્તિ એટલે કે એનું કહેલું શ્રુત્વા એટલે સાંભળવું અને એનું વિરુદ્ધાર્થી અશ્રુત્વા એટલે કે ન સાંભળવું બરાબર. શ્રુત્વ અને અશ્રુત્વ એનું વિરુદ્ધાર્થી સ્વ આત્મન એટલે કે પોતાની જાતને તત્ત અધિકમ પોતાની જાતને વધારે અધિક માની મત્વા એટલે થાય માનીને અહંકાર સાથે સહ એટલે કે સાથે ત્રીજી વિભક્તિ એક વચનનો ઉપયોગ કરેલો છે કે
યુવકની ગર્વપૂર્ણ યુક્તિ સાંભળીને પોતાની જાતને તેનાથી પણ વધારે અધિક માની અને એની સાથે વાત કરે છે, અહંકાર તેની સાથે વર્તે છે. એને કહે છે, યદિ ત્વમ ઘટઃ અસિ, જો તું ઘડો હોય તરી અહમ મુદગરત્વેન વર્તે, તો હું મુદગર એટલે થાય અથડો, તો હું તારી સામે અથડો તરીકે વર્તીશ. મુદગર સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતી, કે ઘડાથી હું તારો શું કરીશ કે હું નાશ કરીશ, ઘડાના પ્રહાર વડે હું તારો નાશ કરીશ. મુદગર સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતી, મુદગર એટલે થાય હથોડો, હથોડા વડે હું તારો છે એ નાશ કરીશ. અહમપી ઘટમ રૂપમ ભવંતમ વિનશ્યામી, હું તારો ઘડારૂપ તમારો શું કરું છું, વિનાશ કરું છું, હું ઘડારૂપે તારો વિનાશ કરું. એને કહે છે કે જો તું ઘડો હોય તો હું હથોડો બની અને તારો વિનાશ કરી શકે, એટલે તારું જ્ઞાન છે મારી સામે ટકી શકશે નહીં.